मर चिंता विघन विनाशनी जन कमड़ासनी सक मड़वीस रे अति हंस वाहिनी हे माता दुर्गा तू हमने देहु सुमा माँ कुड़ देवी कष्ट काप जो यन माड़ी ब्रह्माणी कर जो युवान माड़ियावनी ऊपर जो ने एक छे हे तोई दड़ी ओई जंगल माव से यन घोड़ा नोई दातार पन दड़ियो जड़ी ओई जंगल माव से पन बाप घोड़ा दातार एवो त्रिठो त्रिठो रावण सामने जनाकीन दीधो हलार एवो त्रिठो त्रिठो रावण सामने ए जेने हाकीन दीधो हाला जड़ियो जंगल माँ वसे एवं जड़ेश्वर कियो रामेश्वर कियो सिद्धेश्वर कियो गंगणेश्वर कियो शिव तत्व अने तत्व उपर महादेवगिरी बापू एमना फादर नी परंपरा लई अने आपने समक्ष एक महीना दिवस सुधी अहीं जे शिवपुराण नी गंगा वही एमां जेटला भाग्यशाळी हशे एटला वे स्नान कर्युं छे के तो बिन सत्संग विवेक न होय अने राम कृपा बिन सुलभ न सोय एनी कृपा होय तो बधुं थाय सत्संग એક મહિના દી સુધી આજે શ્રાવણી અમાસ જો કે આપણે ભાદરવી અમાસ કહી ઘણા એમ કે ભાઈ શ્રાવણ મહિનો ને ભાદરવી અમાસ શું કરવા કહેવાય ભાદરવી તો ભાદરવા મહિનાની અમાસ થવી જોઈએ ને શ્રાવણ મહિનાની અમાસ ભાદરવી શું કરવા કહેવાય તો આપણા ગુજરાતની અંદર અમાસ થી અમાસ નો મહિનો હાલે છે અમાસ થી અમાસ નો મહિનો આપણે ગુજરાતમાં હાલે છે તમે ઉત્તરાંચલ ની અંદર જાઓ ગંગાના કાંઠે જાઓ તો ત્યાં પૂનમ થી પૂનમ નો મહિનો હાલે ત્યાં બળેવને દિવસે શ્રાવણ મહિનો પૂરો થઈ જાય અને ભાદરવો મહિનો શરૂ થઈ જાય એટલે અમાસ એમ ભાદરવાની આવે છે ભાગવત ની અંદર કૃષ્ણનો જન્મ ભાદરવા મહિનામાં બતાવ્યો છે આપણે શ્રાવણમાં કરીએ છીએ એમાં ભાદરવા શુદ્ધ આઠમ લખી છે આપણે શ્રાવણ વદ આઠમ થાય કારણ કે પૂનમ થી પૂનમ નો મહિનો હોય ને એટલે ભાદરવો ગણાય જાય એટલે આ ભાદરવી અમાસ કહેવાય એવો શ્રાવણ મહિનો એમાં અહીં તો માધવપુર માધવપુર ને માંડવે અને જાદવ કુળની જાન પરણે રાણી રૂકમણી દીદી તોરણ એવા ભગવાન એવો હરિ અને હરનું મિલન ભાઈ વાત કરી એમાં ભગવતીના અહીં બેસણા તો હું પણ હરિહર અને શક્તિને યાદ કરી અને મારા વક્તવ્યની શરૂઆત કરું પછી જે મોજ આવે આપણે બધું બોલતા ત્યાં હું મને જે કંઈ યાદ આવશે
અહીંયા હું માધુપુરમાં મને યાદ છે તો હું ત્યાં બીજી વખત આવું છું, એથી વિશેષ કે મને જાજુ યાદ નથી. એ ક્યાંક હોલમાં પ્રોગ્રામ હતો, કોઈ વાડીમાં ક્યાંક, ઘણા વર્ષ થઈ ગયા. બીજી વખત આવ્યો, મજા આવશે તમને, આનંદ આવશે, એવું કંઈક બોલતા જા હું, લેતા જા હું. પછી વરી પાછા બધનો રેશુ પ્રકાશભાઈ મેસવાણીયાએ ખૂબ સુંદર રીતે સંતવાણી રજૂ કરી. એક મહિના દેવદી માવદેવગીરી બાપુએ અહીં શિવપુરાણની કથાઓ રજૂ કરી. તો હું શિવને યાદ કરું, કૃષ્ણને યાદ કરું અને શક્તિને યાદ કરું. લોચન લાલ લાલ ચંદન કી ખોજ ભાલ કુમકુમ સિંદુર ગુલાલ પ્રકટ વાર સાજે શંકર મહારાજ જાજ નાચે દેજો ભોલે મહારાજ જાજ
તાર બારણ બાંધ ભાઈ ભાઈ નવરાત્રી અંદર માં આવડ કેમ રમે, મહિષાસુર મર્દિની રણસંગ્રામની માલિકર માં ચામુંડા કેમ રમે, એ તારણ કવિઓ દ્વારા છંદોના ઢાળની અંદર થયેલી સ્તુતિ પ્રાર્થનાથી મેં આ કાર્યક્રમની શરૂઆત કરી. હવે વિડિયાવાળા ભાઈને હું એક વિનંતી કરીશ કે સંગીત આવે ને ત્યારે તમે લેવા દેજો, ત્યાં સુધી અહીં ઉભા રહીજો. જ્યારે જ્યારે સંગીત આવે ને ત્યારે સીન છંદોના ઢાળ માં કાલાવાલા કર્યા અને એની પાસે કાલાવાલા કરવાના હોય. હા, એટલે તો શંકર બાપાની સામે પોઠિયો રાખ્યો, શું કરવા રાખ્યો, બહુ સૂચન કરે કે તારા જ્ઞાનના પોટલામાં એને મૂકીને બળદિયા જેવો થઈને આવી તો અહીં પ્રવેશ જડે. અહીં જ્ઞાન કાયમ ન આવે, એ તારી બધી હોશિયારી જ્ઞાન જેટલું હોય એટલું બાઈને મૂકીને હાવ બળદિયો થઈને આવી પછી કાચબો આવે, બધી ઇન્દ્રિયોને હકેલી લે, તારી તમામ ઇન્દ્રિયોને હકેલી અને પછી મારી પાસે આવ. આ બે નિશાન એટલે માયને રહેલા પ્રતિકો છે. અને એવી બધી વાતો શિવજીની બધી માર્મિક વાતો તો મહાદેવજી બાપુએ ખૂબ કરી છે અહીં મિનોદી સુધી. અને સત્સંગમાં એવા છે એણે પોતાના ખૂબ પાપ પણ ધોયા છે, કારણ કે સત્સંગનું ફળ છે ને તરત મળે. તુલસીદાસજીના શબ્દો છે, મારા નથી, મહાત્માજી તુલસીદાસજી કે આ પુરાવો મૂકે છે. તુલસીદાસજી એમ લખે છે કે આનું ફળ તરત મને દાખલો આપે કે મા જન ફાલ પેખિયા તત કાલા એકા કહોઈ પીક બક ઉમરાલા મજન ફાલ પેખિયા તત કાલા. સ્નાન નું ફળ તરત મધ્યન, મધ્યન એટલે સ્નાન, મધ્યન ફળ પેખીએ તત્કાલા સ્નાન નું ફળ તરત. કોઈ એમ કે હું 8 વાગે નાયો, બપોર 10 વાગે મારો મેલ ગયો, બને નહીં, 8 વાગે નાયો એટલે 8 વાગે જ મેલ જાય. કોઈ ગયો સવારે 10 વાગે નાયો, 2:30 વાગે મારો મેલ ગયો નહીં, 10 વાગે નાયા, મધ્યન ફળ પેખીએ તત્કાલા સત્સંગમાં બેઠા પાપ ધોવાણા જે ઘડીએ બેઠા મધ્યન ફળ પેખીએ તત્કાલ. પછી બાઈને જઈને પાછા કરી નોખા પાછા આપણા કરમ ભાઈ, પણ ન્યા બેઠા એટલી ઘડી ધોવાણ
બહુ મોટો સત્સંગ છે. આ ડોંગરેજી બાપા તો એમ કેતા કે આપણા જે 12 ભાવ હોય, મેષ રાશિથી મીન રાશિ સુધીના 12 ભાવ છે, મેષ ને વૃષભ ને કર્ક ને, આ તો થોડી જ્યોતિષ ની વાત છે પણ જેને ખ્યાલ હોય, ટૂંકમાં એમ કહી દઉં 12 ગ્રહો છે, એના સ્વામીઓ છે, એને લંબાવે નહીં પણ એ 12 ભાવ છે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર વરેણ્યમ ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. આવો 24 અક્ષરનો મંત્ર 1,00,000 વાર તમે જપો ત્યારે 1 ભાવ સુધરે. એવા 12,00,000 જપો ત્યારે 12 ભાવ સુધરે. પછી એની ઉપર 13,00,000 વરી 1,00,000 જપો ત્યારે સ્વભાવ સુધરે. ઈ સ્વભાવ થોડીક વાર સત્સંગ કરો તો સુધરે એવું ડોંગરેજી બાપા કહેતા. આવડું મોટું સત્સંગ નું પુણ્ય છે. બાકી સ્વભાવ સુધરે. અકબરે એક વખત બિરબલ ને કીધું, બિરબલ ભાઈ મીંદડા પહેરે. મારા મીંદડા ન પહેરે કે પાયરા, કે તો જોવા આવું જોહે, કે તો આવજે જમવાનું આમંત્રણ દીધું. એ બિરબલ ને અકબર ભાઈ જમવા બેઠા, રૂના પોલ જેવા બે મીંદડા બાજુમાં આવીને બેસી ગયા, માથે એક એક મીણબત્તી મૂકી, ન હલે ન ચલે ન ડોલે આમ પૂતળા જેવા. અકબર થોડી થોડી વાર વખાણ કરે, દેખ બિરબલ બિલ્લા દેખ, બિરબલ દેખ બિલ્લા દેખ, અથાય મારા બહુ તો થાય. એમ અકબરનું ધ્યાન નંબરે એમ સાની મુની કોટના ખિસ્સામાંથી ઊંદેડી કાઢી અને બિરબલે મૂકી અને બે મીંદડા થારીઓ ઠેકી અને ઊંદેડી વહાઈ ગયા. અકબર બિલ્લા 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 કરતા રહ્યા. ત્યાં બિરબલે કીધું, મહારાજ એ તો ઊંદડા ન દેખા હોય ત્યાં સુધી મીંદડા પરે, બાકી મીંદડા પરે. આ મન છે મીંદડા જેવું છે, આ દીવાની સૈક જેવું છે, આ ધજાની પૂછડી જેવું છે, વિશે ને વાવડે હાલનારું. આના મનના બહુ ભરોહા ન કરતા, કોઈક સદગુરુ ને શરણે બાંધી દેજો તો પરે, નકર ન પરે. આ પરે ગમે એમ ફેરવીને લઈ જાય, ગમે ત્યાંથી લઈ જાય. હા, મન બહુ ચાલાક છે. હા, અને ભક્તિમાં તો એ બહુ ચાલાક એ કરે. શું કરવા, એમાં મનને મરવું પડે. ભક્તિમાં મનને મારવું પડે, મરવું કોઈને ગમે નહીં. હાવ સીધો સાધો સહજ દાખલો છે. હું તો ધર્મને ઘણી વખત છે ને બધા બહુ મોટા વિદ્વાનો આમાં આમ ઘૂસવી નાખતા હોય ને બાપુ, હું તો મારી કથાઓમાં કહું જાહેરમાં, ધર્મને ઘૂસવવો નહીં. હવે ચોરી 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 શીખણો કર નાખો, નથી ગળે ઉતરતો નથી થૂકી હકતા, શીખમ જેવો કર નાખો. ધર્મ તો બળ આપનારો હોય, ધર્મ બિવરાવે થોડો. ધર્મ તો તાકાત આપે. ધર્મ કોને કે ધારણ કરે ને ધર્મ કીએ. ધર્મ ધારણ કરનારો હોવો જોઈએ, તમને તાકાત આપનારો હોવો જોઈએ, ઉર્જા આપનારો હોવો જોઈએ. એને બધે બીબીન મરવી નાખે, આમ નો કરાય, આમ નો કરાય, આમ નો કરાય, આમ નો કરાય, મારી જ નાખ્યા. એક ભાઈ ના સદગુરુ પાસે ગયો તો ગુરુ મહારાજ કે શમશાનમાંથી નીકળું, મને બીક બહુ લાગે. શમશાનમાંથી નીકળું ને બીક બહુ લાગે. એટલે ગુરુ કે એક કામ કરે, હાલે માદળીઓ બાંધ લે. માદળીઓ બાંધી દીધું અહીંયા જ્યાં આવે તેમ શમશાનમાં બીક નહીં લાગે. ગુરુ ઉપર વિશ્વાસ, હવે રાટ શમશાનમાંથી નીકળી જાય, પછી બીક વહી ગઈ. રસ્તો નો શમશાનમાંથી દરરોજનો નીકળી જાય, પછી ઘાસ બીક હતી તમામ વહી ગઈ. પણ શમશાન ની બીક વહી ગઈ, એટલે માદળિયા ને ખરી ગઈ. ક્યાંક અડી જાહે તો, ક્યાંક ભૂલાઈ જાહે તો, અભડાઈ જાહે તો, શમશાન ની ગઈ, માદળિયા ની ખરી ગઈ. ધર્મ ને ઘૂસવી નો નાખો. સરી તો સાદો સરળ, લેવાય એટલું રામ નું નામ લેવું, દેવાય તો કોક ને બટકું રોટલો દેવો. બાકી બીજા ધર્મ બધા સંતો ના છે. માયા મોટી નાગણી નીંડા પોતાના ખાય ને એમાંથી કોઈ ઉગ્રે મોટો મણિધર કહેવાય, એ સંન્યાસી માટે છે, સંસારી માટે નથી. એ માયા મોટી નાગણી ની સંન્યાસી માટે છે, આપણે માટે છે. અપરિગ્રહ તમે ન થઈ હગો, તમારી ઘરે ઢોર હોય વરસ થી નીંડ રાખવી જોઈએ. અપરિગ્રહ સંન્યાસી થઈ હગે ને, સંસારી ન થઈ હગે. તમારે દીકરા દીકરી હોય તો 20 વર્ષ પછી વરો આવીને ઉભો રહે, ની બચત તમારે કરવી જોઈએ. તમે અપરિગ્રહ કઈ રીતે થઈ હગો? મારો હમણાં એક પ્રોગ્રામ, તમે હાલ ભાઈ હતા કે નહીં ધર્મસ્વામીનો? એક ચીરોડા પ્રોગ્રામ હતો, મને આ વિડીયો વિડીયો ઉતરી હતી, હું તો જે ખુલ્લું છે કહું છું. એમાં બધા પ્રવચનો કરતા હતા ને એમ એક સ્વામીએ કીધું, સંન્યાસ બહુ કઠિન છે, સંન્યાસ બહુ કઠિન છે. મારા રહેવાનું ને હું બોલ્યો કે સંન્યાસ કઠિન છે, સંસાર હેલો છે.
હું ગાવો છું, આમાં ખબર પડે આ બેનો દીકરીઓ આણા પરિયાણા. આ મામેરા હેતુ મિત્ર ભાઈ સંબંધી આ ટાણે ટાણે જઈને ઉભું રહેવું, બેનો દીકરીના ટાણા હાથે આ હું હેલો છે. સંન્યાસીની ઝૂંપડી આવીને કોઈ એમ કે મારા ભૂખ લાગી જાય, ક્યાં હે કુછ નહીં બેટા, કોઈ દે ગયા તો ખાઈ ગયા ને કે ધૂન કરી લે ગયા. ઈ કે હકે ધૂન કરી લે, હું તમારે આંગણે આવીને કહું એમ કે મને ભૂખ લાગી, કઈ હકું ધૂન કરી લે, હું નારે ના માગી ભીખીને રાંધવું પડે, બટકો રોટલો દેવો, આ કઠણ છે. એટલે હું તો સરળ રીતે બોલનારો વ્યક્તિ છું, એટલે કહું છું કે એ સંન્યાસીના ધર્મો સંન્યાસી જાણે, કઠિન છે મારી જ્ઞાન નથી, પણ એના એના ધર્મો એ છે આપણા આપણા જુદા છે. ઘણા બેટા બેટા કહેતા હોય પાપા ભજનોમાં કીધું છે અજગર કરે ને ચાકરી ને પંખી કરે ને કામ, એ અજગર હાટું છે, તારા હાટું છે, તું અજગર છો ભલામણા, એ અજગર હાટું છે, તું એનું કાલે. સંન્યાસીના ધર્મ જુદા છે, સંસારીના ધર્મ જુદા છે. એટલે આમાં જેટલા સંસારી મારા મિત્રો બેઠા છે ને, એટલાને એક વિનંતી કરી કે બાવડામાં બળ હોય ને કાંડામાં તેવડું હોય તો હું જેટલું ધન કમાવે એટલું કમાઈ લેજો, જેટલું કમાવે ને એટલું કમાઈ લેજો, ધન એ છે તો ધર્મ કરી આપજો, શરીરમાંથી હુતરી બાંધી રખડતા હોય તો શું કરશો, ધન છે તો ધર્મ કરશો, ધન છે તો મંદિર કરશો, ધન છે તો યજ્ઞ કરશો, ધન છે તો મીના મીના દીની કથા કરશો, ધન છે તો દાન દેહો તો કરી હકશો. અને આપ તો બધા ખેડૂત છો, મારો વાલડિયો વરહે છે, મહેરબાની કરી છે, અહીં જે કંઈ આવશે એ બધું અહીં રાખી દેવામાં આવશે. પણ એટલા મારા શબ્દો યાદ રાખજો કે દાતા હોય ને ઓઈણી મંડાય, દાતા હોય ને દંતાળના એની દાતા કહેવાય, આદ્ય ને એની દાતા કહેવાય. દાતા હોય ને ઓઈણી મંડાય, એમાં વાવેતર કરાય પછી એમાંથી ઉપજ આવે, બાકી દાઢાઓમાં તો રાપવું ચડે, બીજાને ઉઠલાવવા હોય ને જડામૂળ કાઢવા હોય ને દાઢે કઈ વાવેતર હોય, દાતા એ જ વાવેતર હોય. પછી તેને વાવણી કરી છે ને એની મારી વાત સમજાશે, ડાબો ઓઈણીમાં થયો હોય, જમણા હાથમાં રાહીને ખરપ્યો હોય તો ઓટોમેટિક આવી ગયેલો દ્રશ્ય ઓછું જોવા જડે. ડાબો હાથ ઓઈણીમાં થયો હોય, જમણા હાથને રાહીને ખરપ્યો હોય, બળદને ખરપ્યો મારે, ડાબે હાથે દાણા વાવે, જમણા હાથે ખરપ્યો મારે, ડાબે હાથે આ નિયમ છે, ડાબે હાથે દાણો વાવે, જમણા હાથે ખરપ્યો મારે, અને બાજરી પાકે, એ જુવારી પાકે, એ ગુંધરી પાકે, અને ખેડૂતનો દીકરો લણવા જાય ત્યારે દ્રશ્ય જોઈજો, ડાબા હાથમાં ડુંડું આવશે, જમણા હાથની માલિકો તમારા બાપ દાંતડ્યું આવશે. તો જે હાથે દાણા વાવ્યા એ હાથમાં દાણા આવે, ને જે હાથે ખરપિયા માર્યા એ હાથમાં દાંતરડ્યું આવે, આ હાથનો હાથને નથી ભોગવવું પડતું. આટલું સનાતન સત્ય કર્મોનો સિદ્ધાંત આ જગત માટે છે, કોઈ કઈ કરી જવું હોય તો.